विद्यार्थी मित्रों स्वाध्याय नंबर 41 मो प्रश्न जो छेल्लो प्रश्न छे तेनी चर्चा करवानी छे। 25 डिग्री सेल्सियस तापमाने 2 लीटर पानी में 25 मिलीग्राम K2SO4 ઓગાળીને બનાવેલા દ્રાવણનું અભિસરણ દબાણ નક્કી કરો। અહીં K2SO4 નું સંપૂર્ણ વિયોજન થાય છે તેમ ધારી લો। પોટેશિયમ સલ્ફર અને ઓક્સિજનના પરમાણુ દળ અહીંયા આપણે આપેલા છે। દોસ્તો અહીંયા શબ્દ આપ્યો છે અભિસરણ દબાણ, એ સૂત્ર વાપરીશું આપણે કઈ ઉપાય અને સંપૂર્ણ વિયોજન થાય છે એટલે સૂત્રમાં આપણે I એટલે કે વોઇન્ટ ઓફ ઓલયનો ઉપયોગ કરવો પડશે। તો પાઈ બરાબર I WRT/MV આપણી પાસે આ સૂત્ર છે। પાઈ શોધવાના છે, W કેટલા આપેલા છે દોસ્તો 25 મિલીગ્રામ is equals to 25 × 10⁻³ ગ્રામ। આ કા આની વેલ્યુ શું 0.082 લિટર વાતાવરણ પ્રતિ મોલ કેલ્વિન। તાપમાન T કેટલું આપેલું છે, વોટ ઇઝ ધ ટેમ્પરેચર T 25 ડિગ્રી સેલ્સિયસ એટલે કે 298 કેલ્વિન। તાપમાનને કેલ્વિનમાં લેવાનું કારણ કે એકમ અહીંયા કેલ્વિન શબ્દ છે। કદ કેટલું આપ્યું છે, વોટ ઇઝ ધ વોલ્યુમ, તો કદ આપ્યું છે આપણને 2 લિટર અને M એટલે K2SO4 નું આણ્વીય દળ। તો અહીંયા આપણે લખશું 2K+S+4O 2 × 39 + S 32 4 × 9 = 16 ગ્રામ પ્રતિ મોલ। સાથે દોસ્તો આપણે K2SO4 નું વિયોજન પણ સમજવાનું છે। તો K2SO4 નું સંપૂર્ણ વિયોજન થશે તો શું મળશે, 2K+ અને SO4−2 aqueous જલીય દ્રાવણમાં, જે દર્શાવે છે કે તેમાં કુલ આયનો 1+2 = 3 માટે આયની કિંમત કેટલી થશે, 3। હવે આ બધી કિંમતને આમાં ઉપયોગ કરો તો શું થશે, અહીંયા આયની વેલ્યુ 3, W આવી ગયા કેટલા 25 × 10⁻³ આર નું મૂલ્ય 0.082, ટી એ તાપમાન છે, તાપમાન કેટલું છે 298 ભાગ્યા એમ કેટલા છે 174 અને કદ આપ્યું છે આપણને કેટલા લીટર 2 લીટર, જેનું સાદુરૂપ આપીએ તો શું થશે દોસ્તો 3 × 25 × 0.082 × 298 ભાગ્યા 1000 × 174/2 એટલે જવાબ આવી ગયો કેટલો 0.00526 દશાંશને 1 અને 3 આમ લઈ જાવ તો 5.26 × 10⁻³ વાતાવરણ આ રીતે જવાબ। પાઈ ને કહેવામાં આવે છે દોસ્તો કયું દબાણ, અભિસરણ દબાણ। તો ફરીથી πI×WRT/MV પાઈ શોધવાનો છે, W આપેલા છે મિલીગ્રામ અને ગ્રામમાં લઈ ગયો, આર નું મૂલ્ય વાતાવરણમાં જાણીએ છે, વાયુ શળાંક મૂલ્ય, તાપમાન આપેલી છે 25 × 298 કેલ્વિન, કદ આપેલું છે 2 લિટર, એમ K2SO4 નું આણ્વીય દળ કેટલું છે 174 અને K2SO4 નું વિઘટન થયું એટલે આ કેટલા થઈ ગયા 3। ધારો કે K2SO4 ની જગ્યાએ NaCl આવ્યો હોય, NaCl માંથી 2 આયન બને Na+Cl-, તો અહીંયા આયન મૂલ્ય 2 થશે તો અહીં 2 વડે આણ્વીય દળ બદલી જાય NaCl હોય તો। ઓકે, તો આ રીતે તમે દાખલામાં ફેરફાર કરીને આપ્યો હોય તો તમે ગણી શકો। તો આ રીતે દાખલો ગણવાનો છે ફ્રેન્ડ્સ, થેન્ક યુ વેરી મચ।